चलो विद्यार्थी मित्र आपणे छेल्ले जोयो के पदावलीओ सजातीय अने विजातीय पदो थाय एनाथी पदावली बने अने ए पदावलीओमां सरवाळा बादबाकी थाय। तो आपणे एक अगत्यनी वस्तु छे नोंध, आना खूब अगत्यनी, जो तमने आ वस्तुमां न समज पड़े तो तमने सरवाळा बादबाकीमां तकलीफ पड़े, अने तकलीफ पड़े तो तमे नानामां नाना दाखला पण खोटा गणी जाओ, सरळमां सरळ दाखला पण तमारा खोटा पड़ी शके। तो नोंध छे આપેલ બહુપદીમાં, કોઈ પણ બહુપદી આપી હોય એમાં સજાતીય પદો, આપણે જોયું કે જેને ઘાત અને ચલ બંને સમાન હોય તેવા પદો ના જ સરવાળા બાદબાકી થઈ શકે છે, કે જેની ચલ અને ઘાત સરખા હોય તેના જ સરવાળા બાદબાકી થાય, અન્યના સરવાળા બાદબાકી થવાના નથી। અને આ માટે શું કરવાનું? તો કે આ માટે સગુણકો નો જ સરવાળો કે બાદબાકી કરવાની, પાછળ એક્સ હોય વાય હોય એક્સ વર્ગ વાય હોય એક્સ વાય ઝેડ હોય કઈ પણ હોય તેને ધ્યાન પણ નહીં લેવાનું, ફક્ત અંકોને ધ્યાન પણ લેવાના, અંકો એટલે કોણ? સગુણકો નો જ સરવાળો કે બાદબાકી કરીને પાછળ એની સાથે જે ચલ હોય ને, એટલે મારો કે એક્સ હોય તો એક્સ હોય તો વાય એક્સ વાય ઝેડ હોય તો એક્સ વાય ઝેડ લખી દેવાનું, એટલે તમારો જવાબ આવી જાય। એટલે જેમ સરવાળો કરો છો તેવો જ સરવાળો, બાદબાકી કરો છો તેવી જ બાદબાકી, પણ પેલી અંકોમાં તેના ચલમાં પદામાં છે, એ પદમાં, પદમાં ચલને ભૂલવાનો નથી, એ ધ્યાન રાખવાનું છે। તો એને માટેના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ, તો કે ભાઈ આપેલ પદાવલીઓના સરવાળા બાદબાકી કરો, અથવા એને બીજું એવું પણ કહેવામાં આવે સાદુરૂપ આપો। તમને દાખલાઓ જોઈએ સાદુરૂપ આપો, તો પહેલો દાખલો છે જેની રકમ છે, જો રકમ બની ગયા 5x + 7x, આ એક રકમ છે, જેમાં આ એક પદ છે આ બીજું પદ છે, બે પદોની અંદર જોઈએ તો અહીંયા ચલ એક્સ છે, અહીંયા પણ ચલ એક્સ છે, અહીંયા ઘાત એક છે, અહીંયા પણ ઘાત એક છે, તો અહીંયા આપણે શું જોવા મળ્યું? તો કે 5x અને 7x કોણ છે? સજાતીય પદો છે। મેં સજાતીય પદોને યાદ રાખવા માટે મેં રીત અહીંયાથી બનાવી છે, તમને સમજાય છે તમને ખબર પડી જશે। તો અહીંયા 5 + 7 એટલે 5x + 7x, તો આપણે મેં શું કરવા કીધું? અને અંદર ફક્ત અંકોનો જ સરવાળો કરવાનો, એટલે 5 અને 7 કેટલા થાય? 5 અને 7 12, અને પાછળ ચલ કોણ છે? એક્સ, તો એક્સ લખી દેવા, આ તમારો જવાબ। એટલે આપણે અહીંયા સરવાળો કોનો કર્યો છે? અંકોનો જ, પાછળ શું મૂકી દીધો? જે ચલ હતો તે, અહીંયા ચલ એક્સ હતો એટલે એક્સ લખ્યો, જો વાય હતો તો વાય લખ્યો, અથવા આને બીજા અર્થમાં બી કહેવાય કે આ બે છે પદ, તેમાં બંનેમાં સામાન્ય કોણ છે, સરખું કોણ છે? એક્સ, તો આપણે એક્સ સામાન્ય કાઢી લઈએ, 5 + 7 સામાન્ય કોણ કાઢી લીધો? એક્સ, 5 ને 7 12 એક્સ, આ જ ઘટના અહીંયા છે અને આ જ ઘટના અહીંયા છે, બંને વસ્તુ એક જ છે। બીજું ઉદાહરણ જોઈએ, 8x + 5 હોય, અહીંયા સરવાળા નીકળી આવતી, અહીંયા પાંચ બાર નીકળી, અહીંયા બી જોઈએ આ એક પદ છે આ બીજું પદ છે, બંને પદમાં અજ્ઞાત કોણ છે? ચલ કોણ છે? એક્સ, એની ઘાત કેટલી છે? 2, એટલે કે ભાઈ ચલ સરખો છે ઘાત પણ સરખી છે, તો આ બંને કેવા પદો થયા? સજાતીય પદો। સજાતીય પદો તો આપણે કીધું કે 8 - 5, 8 - 5 એટલે કોણ? 3, પાછળ કોણ લખી દેવાનો? એક્સ વર્ગ, જે સહગુણક હોય તેનો સરવાળો કે બાદબાકી કરી નાખવાનો, અને પાછળ જે અજ્ઞાત હોય તો મૂકી દેવાનો। સેમ આવી રીતે જોઈએ બંનેમાં સામાન્ય કોણ? એક્સ વર્ગ, આપણે કાઢીએ 8 - 5 સામાન્ય કોણે કાઢી લીધો? એક્સ વર્ગ, એટલે 8 માંથી 5 જાય તો 3, આ એક્સ વર્ગ દેવાનો તેવો, આ ઘટનાને ઘટના પણ સેમ જ છે, બંને વસ્તુ સરખી છે। અહીંયા જોઈએ 8x² - 9y² ચલો, અહીંયા બંનેના ચલ કેવા છે? જોતાની સાથે કહો પડી જાય કે બંને ચલ જુદા જુદા છે, અચલ જુદા છે, તો અહીંયા કીધું છે કે સજાતીય પદ હોય તો જ સરવાળા બાદબાકી થાય, તો અહીંયા તો સજાતીય પદો નથી એટલે આનો સરવાળો થશે નહીં, તો આનો જવાબ લખો શું લખવાનું? બેઠો આ જ જવાબ, x² + 9y² આમાં કાંઈ થાય નહીં, એટલે એઝ ઇટ ઇઝ જવાબ। એટલે ઘણી વખત તમને આવું સરળ પૂછે તો એ પૂછવાય છે કે આમાં કેવી રીતે કરવાનું, કંઈ કરવાનું જ નથી એટલે બી પૂછવાળો થતો હોય। બીજો દાખલો જોઈએ, અહીંયા 5x² - 9x² - 5x² - 9x² -
સાનું નિશાન છે બાદ બાકી તો આપણે કરીશું બાદ બાકી તો એક્સ એટલે એક્સ વાય ઝેડ અજ્ઞાત અહીંયા બી એક્સ વાય ઝેડ અજ્ઞાત ચલો ચલ કેવા છે સરખા છે x ની બે ઘાત y ની એક ઘાત z ની એક ઘાત x ની બે ઘાત y ની એક ઘાત એટલે ઘાત પણ કેવી છે સરખી છે ચલ પર સરખા છે ઘાત પણ સરખી છે એટલે કેવા પદો થયા સજાતીય પદો સજાતીય પદો થયા અને આપણે શું કરી શકું છું એની બાદબાકી કરી શકીશું તો આપણે બાદબાકી કરીએ તો 5 ઓછા 9 5 માંથી 9 જાય તો -4 x વર્ગ y z જે અજ્ઞાત તો બેઠો મૂકી દો આ બીજું કેવી રીતે ભાઈનો કહેવાય તો કે 5 ઓછા 9 x વર્ગ y z એટલે 5 માંથી 9 જાય એટલે -4 x વર્ગ y z આ બે બતાવ્યા તેવી રીતે આ છે તો આ તમારા સામાન્ય બે પદ વાળા કે જેનો સરવાળો અને બાદબાકી થઈ શકે અથવા સરવાળો કે બાદબાકી આવી રીતે હોય તો ન પણ થાય તેના વિશે આપણે જોયું હવે ઘણા બધા પદો આપ્યા હોય તેવા ઘણા બધા પદો આપ્યા હોય તેવા દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું અહીંયા જોયું તો રકમ આવે છે 15x વત્તા 11y વત્તા 13x ઓછા 9y વત્તા 12y અહીંયા બધા પદમાં અજ્ઞાત અહીંયા x y y જુદા જુદા છે પણ અહીંયા કંઈક એવું દેખાય છે કે સરખા સરખા ભેગા થઈ શકે એવું દેખાય છે તો આપણે આવું જ્યારે આપ્યું હોય ત્યારે સજાતીય પદોને પહેલા ભેગા કરવાના એટલે મેં એક નિયમ બનાવ્યો કે અહીંયા અજ્ઞાત તરીકે કોણ છે x અને y છે તો x ને ગોળો કહી દો ને y ને ગધેડો કહી દો તો આપણે શું કરવાનું એક બાજુ ગોળા ભેગા કરો અને સાથે જ ગધેડા ભેગા કરો ગોળા હોય તો એકલા ગોળા જ જોઈએ ગોળા ગધેડો આવવું જોઈએ નહીં તો અહીંયા જોઈએ આપણે હું પદ ગોઠવું છું તેમાં કે આ 15x વત્તા 13x ચિહ્ન જે હોય તે સાથે લઈને આવો ચલો x વાળા પદ પતી ગયા હવે y વાળા પદ લઈએ અહીંયા કોણ છે વત્તા 11y ઓછા 9y વત્તા 12y તો અહીંયા જુઓ આ સજાતીય પદો થઈ ગયા અને આ પણ સજાતીય પદો થઈ ગયા તો કઈ નહીં બે ચલ જુદા જુદા હોય તેથી કશું ફરક નથી પડતો ત્રણ ચલ બી જુદા હોય તો કઈ ફરક પડતો નથી પણ સરખા સરખા ને ભેગા કરવા એટલે ગધેડા ગધેડા ઘોડા ઘોડા ને ભેગા કરી દેવા એટલે અને પછી ગણી કરવાના તો હવે આપણે અહીંયા ગણી કરીએ બંને ચલ કોણ એક્સ ઘાત કેવી સરખી એટલે સજાતીય પદ થયા 15 વત્તા 13 એટલે 28 પાછળ કોણ મૂકી દેવાનો એક્સ ચાલો અહીંયા બીજો અજ્ઞાત તરીકે કોણ છે વાય ચલ તરીકે કોણ છે વાય ઘાત કેટલી છે એ સરખી છે તો આ પણ કેવા થયા સજાતીય પદ થયા તો આપણે શું કરીએ એમાં સરવાળો કે બાદબાકી તો 11 વત્તા છે 11 માંથી 9 જાય એટલે 2 2 વત્તા 12 એટલે 14 તો અહીંયા અંક કોણ આવ્યો 14 અને વાય પણ અંક કેવો આવ્યો વત્તા તો અહીંયા વત્તા આવ્યો એટલે વત્તા જો ઓછા રહ્યો હોત તો ઓછા તો આ થઈ ગયો તમારો આ પદાવલી આપેલી તેનું સાદું રૂપ અહીંયા સરવાળો બાદબાકી બંને મિક્સ છે અહીંયા આપણે એકલો સરવાળો જોઈ એકલી બાદબાકી જોઈ અહીંયા સરવાળો અને બાદબાકી મિક્સ છે એટલે સરવાળો બાદબાકી સાથે આવી શકે એવું એક ઉદાહરણ જોઈએ બીજું આના જેમ કે અહીંયા આપી છે રકમમાં 2x + 3y - 5z + 3x - 2y + 7z - 3 x - 2y - 3z અને સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપવા માટે પહેલાં પહેલો નિયમ એક જ કે કૌંસને દૂર કરો તો જ સાદુરૂપ અપાય તો આપણે કૌંસને દૂર કરવા કૌંસને દૂર કરવા માટે આપણે લખીએ પહેલું પદ અહીંયા 2x + 3y - 5z એવાને એવું કેમ કૌંસ કાઢો કંઈ ફરક પડતો નથી અહીંયા વત્તા છે એટલે અંદર કોઈ ચિહ્ન બદલાવાના નથી એટલે આ બી બેઠા ને બેઠો +3x - 2y - 7z પણ અહીંયા 3 બળ છે તે બધા સાથે અંદર ગુણા છે વત્તા અહીંયા ઓછા છે એટલે અહીંયા નિશાન બદલાશે તો અહીંયા આપણે લખીએ -3x - 3x - 2 - 6y - 3 - 9z તો હવે જો આ જે રકમ બની આ દાખલો ગણો તેવી જ થઈ ગઈ એટલે આમાં શું થાય કે તમને આ આવડે છે પણ આવું આપે તો કે નથી આવડતું પણ તેમાં એક સ્ટેપ વધી ગયું છે સાદુરૂપ આપવા એક સાદુરૂપ આપવા એટલે દાખલો આવો થઈ ગયો હવે આની અંદર આપણે શું કરીએ અજ્ઞાત તરીકે કોણ કોણ દેખાય x y z કેટલા અજ્ઞાત છે 3
આપણે શું કરીએ એકલા x x એકલા y y એકલા z z ને ભેગા કરી નાખીએ. ચાલો લઈએ અહીંયા તો 2x પછી અહીંયા વત્તા 3x ઓછા 3x પછી y બને વત્તા 3y ઓછા 2y વત્તા 6y ઓછા 5z વત્તા 7z વત્તા 9z આવી ગયા. તો જો અહીંયા એક્સ વાળા ત્રણ પદ વાય વાળા ત્રણ પદ ઝેડ વાળા ત્રણ પદ થઈ ગયા એટલે આપણા સજાતીય પદોને છૂટા પાડી નાખ્યા. હવે શું કરીશું? સાદો સરવાળો કે બાદ બાકી કરીએ. અહીંયા વત્તા ત્રણ એક્સ અને ઓછા ત્રણ એક્સ દેખાય એ પરસ્પર વત્તા ત્રણ અને ઓછા ત્રણ વિરોધી છે એટલે આખું પદ જ જતું રહે. આવી રીતે તમે કેન્સલ પણ કરી શકો. તો સીધો તમારે એક પદ રહી ગયું કોણ છે અહીંયા બે એક્સ. અહીંયા વત્તા ત્રણ માંથી ઓછા બે જાય એટલે એક એક વત્તા છ એટલે સાત. સાત કેવા આવ્યું? વત્તા એટલે વત્તા સાત હોય. ઓછા પાંચ વત્તા સાત. ઓછા પાંચ માંથી વત્તા સાત જાય એટલે બે. બે વત્તા નવ એટલે અગિયાર એટલે વત્તા અગિયાર છે. પાછળ જે અજ્ઞાત એટલે મેઠું મૂકવાનું છે. આ નિયમ ધ્યાનમાં રાખવાનો. હજી આપણે એક દાખલો ગણાવેલી જગ્યા છે તો હજી એક રકમ લખું. દાખલો ગણીએ આપણે. બે ચાર એક્સ ઓછા ત્રણ વાય ઓછા બે ઝેડ વત્તા બે ગુણાયેલો છે પણ કેવા સ્વરૂપે માઇનસ માં હતો એ બધા સાથે ગુણાશે અને માઇનસ છે એટલે આ ચિહ્નમાં પણ ફરક પડશે. તો આપણે જોઈએ તો માઇનસ બે ચોક આઠ એક્સ માઇનસ માઇનસ પ્લસ બે તાલી છ વાય માઇનસ માઇનસ પ્લસ બે દુ ચાર છે. વધતા છે કોઈ ચિહ્ન બદલાવાનું નથી ને તેવા ને તેવું એક્સ ઓછા બે વાય વધતા ઝેડ. સેમ જ આપણે શું કરીએ? ઘોડા ગધેડા નો ઊંટ ત્રણ ભેગા થાય ત્રણ છૂટા પાડીએ તો કે એક્સ વાય ને ઝેડ તેને ભેગા કરીએ અને અહીંયા પાંચ એક્સ ઓછા આઠ એક્સ વત્તા એક્સ ઓછા સાત વાય વત્તા છ વાય ઓછા બે વાય વત્તા ત્રણ ઝેડ વત્તા ચાર ઝેડ વત્તા ઝેડ. તો અહીંયા એક્સ વાળા પદ આ વાય વાળા પદ અને ઝેડ વાળા પદ આપણે છૂટા પાડી નાખ્યા. કસાદ રૂપમાં બે સરવાળો કરી લે. પાંચ માંથી આઠ જાય એટલે માઇનસ ત્રણ. માઇનસ ત્રણ માંથી વત્તા એક જાય એટલે માઇનસ બે. પાછળ કોણ લખી દેવાનો? એક્સ. ચાલો માઇનસ સાત માંથી છ જાય એટલે માઇનસ એક. માઇનસ એક વત્તા માઇનસ બે એટલે માઇનસ ત્રણ વાય. ત્રણ ને ચાર સાત ને એક આઠ વત્તા આઠ ઝેડ. આ એનો જવાબ થાય. એટલે તમારે અને આ રીતે સમજવાના છે. અમારો 12-15 દાખલા હું તમને એક પીડીએફના ફોર્મમાં આપીશ જે તમારે બધાએ ઘરે નોટમાં ગણવાના છે.